વિરામ બાદ આગળ વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લાની. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાનું રેશમિયા ગામમાં આવેલા જર્જરિત પાણીના ટાંકાની રજૂઆત પ્રાંત અધિકારીને કરતા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી. ચોટીલાના રેશમિયા ગામે આશરે 3-4 વર્ષથી ગામમાં પાણી વિતરણ કરવાનો ટાંકો જર્જરિત હાલતમાં હતો. અમને રહેણાંક વિસ્તારમાં નજીક હોય કોઈ ઉપર પડવાથી અકસ્માતનો ડર હતો અને હાલમાં કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કરવાનું હોય. આથી રેશમિયાની કાઠી અગ્રણી શિવરાજભાઈ જેબલિયાએ આ પાણીની ટાંકીનો એક વિડીયો બનાવી ચોટીલા SDM શ્રી અંગારી સાહેબને મોકલતા તેમણે તાત્કાલિક અસરથી આ બાબતની જાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી પંકજ મહેતા સાહેબને કરતા તેઓએ તાત્કાલિક રૂબરૂ ટીમ સાથે રેશમિયા ગામે આવી પહોંચ્યા હતા અને સ્થળ પરથી લાગતા વરગતા અધિકારીઓને આ પાણીના ટાંકા જો રિપેર કરવામાં યોગ્ય હોય તો રિપેર કરાવો અને નવો બનાવવો પડે તેમ હોય તો નવો બનાવવાની સૂચના આપી હતી. શિવરાજભાઈ જેબલિયાની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ બદલ શિવરાજભાઈએ અંગારી સાહેબ અને મહેતા સાહેબનો આભાર માન્યો હતો. શિવરાજભાઈએ વધુમાં જણાવ્યું હતું કે સરકારના દરેક અધિકારીઓ આટલી ઝડપથી કાર્ય કરે તે જરૂર વિકાસ થાય. હું સરકારી તંત્રના આ પગલાંથી ખુશ છું અને સમગ્ર રેશમિયા ગામ વતી SDM શ્રી અંગારી સાહેબ અને TDO શ્રી પંકજ મહેતા સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા.